નમસ્તે બાળકો ધોરણ સિનિયર કેજી વિષય ગણિત તમે બધા ચોપડી લાવ્યા છો એમાં પાના નંબર ચોવીસ ખોલો ખોલ્યું બધાએ જુઓ એમાં આપણે સૂચના વાંચીએ અંક તોતેર બોલો અને લખો જુઓ વિદ્યાર્થી મિત્રો આ છે સાત અગર તોતેર અને આ શબ્દમાં લખેલા છે તો આપણે વાંચીએ ચાલો વાંચો બધા મારી સાથે તને કાનો એક માત્ર તો તને માત્ર તે રને કઈ નહીં રોતેર સિત્તેર અને ત્રણ સિત્તેર વત્તા ત્રણ બરાબર તોતેર તો જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે તોતેર બોલવાના છે અને બોલી બોલીને ટપકા જોડવાના છે અને ત્યારબાદ અહીં ચોરસ ખાના આપ્યા છે એમાં આપણે સારા અક્ષરે બોલી બોલીને લખીશું તો જુઓ આપણે બોલીને ટપકા જોડીએ તમારે બધાએ પણ મારી સાથે બોલીને ટપકા જોડવાના છે તો ચાલો જોડો બધા સાત તો સા તળ ત ગળ તો તેર લખ્યું બધાએ હવે આગળ લખો બોલી બોલીને બધાએ સારા અક્ષરે મારી સાથે લખવાનું છે સાત તળ ત ગળ તો તેર સાત ગણ તો તેર લખ્યું બધાએ હવે આગળ ત તર સાત લખી બધાએ બોલી બોલને સારા અક્ષરે લખો છો ને હવે આગળ સાત ગણ તો તેર સાત ગળતો તેર સાત ગળતો તેર સાત સા તળતો તેર સા ગળતો બધાએ બોલી બોલીને સારા અક્ષરે લખ્યું છે ને સરસ હવે બાજુમાં જુઓ આ છે સિત્તેર વત્તા ત્રણ બરાબર તો તેર તો ચાલો ટપકા જોડો બધા મારી સાથે સિત્તેર વત્તા ત્રણ બરાબર તોતેર જોડિયા ટપકા બધા એ હવે નીચે લખવાનું છે બોલી બોલી સારા અક્ષરે ચાલો લખો બધા મારી સાથે સિત્તેર વત્તા ત્રણ બરાબર તોતેર લખ્યું સારા અક્ષરે લખો છો ને હવે આગળ લખો સિત્તેર વત્તા ત્રણ બરાબર સિત્તેર વત્તા ત્રણ બરાબર તો તેર લખ્યું હવે આગળ લખો સી તેર વતા ત્રણ બરાબર તો અતેર લખ્યું બધાએ બોલીબોલ ને સારા અક્ષરે લખ્યું છે ને સરસ હવે નીચે જુઓ આપણે સૂચના વાંચીએ ગણો અને લખો તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્ર આપેલા છે તે આપણે ગણવાના છે અને ગણીને ગોળખાનું આપ્યું છે તેમાં બોલીને સારા અક્ષરે અંક લખવાનો છે તો જુઓ આપણે સૌ પ્રથમ ચિત્ર ગણવાની શરૂઆત કરીએ તમારે બધાએ પણ મારી સાથે ગણવાનું છે ચાલો કોણા બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ કેટલા ચિત્રો છે છવ્વીસ તો જુઓ અહીંયા ગોળ આપ્યું છે તેમાં આપણે છવ્વીસ લખીશું તમારે બધાએ પણ બોલીને મારી સાથે સારા અક્ષરે ગોળમાં જ લખવાનું છે તો ચાલો લખો બધા બ ગળ છ છ વીસ લખ્યું બધાએ સારા અક્ષરે ગોળખાનામાં લખ્યું છે ને સરસ તો જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સાતર તગડ તોતેર બોલ્યા અને બોલી બોલીને સારા અક્ષરે લખ્યું અને ત્યારબાદ નીચે ચિત્રો ગણ્યા અને ચિત્ર ગણીને ગોળમાં સાચો અંગ લખ્યો આવી જ રીતે સમીના પાન પર જે ગૃહકાર્ય આપ્યું છે તે તમારે ઘરે વાલીશ્રીની મદદથી નોટમાં અને ચોપડીમાં બોલી બોલીને સારા અક્ષરે લખવાનું રહેશે આવજો